મિત્રો શશિકાંત ગુંતલા અને હર્ષા ગુંતલા ફરીથી હાજર છે બેલઝો ટીવી ના સ્ક્રીન પર અને તમારા માટે ખૂબ સુંદર થ્રિલિંગ વાળી એક સ્ટોરી હાજર છે. મિત્રો તમને ખબર છે કે ગાડી બ્રેક આ બધાના કેવા સંબંધો હોય છે, તો આજે તો એક દિલ ભરક વાત કહેવાની છે. જોનો સર કોઈનું નામ અને શ્વેતલાના એની ફ્રેન્ડ, ઓકે માત્ર ફ્રેન્ડ નહીં પણ એની એક પ્રોફેશનલ ગાયક, ઓકે બન્યું એવું કે જોનો સાકુ પાસે એક એવી કળા હતી કે આંખ ઉપર પાટા બાંધીને ગાડીને ચલાવવી અને કેટલાય કિલોમીટર દૂર અને 120 તમે કઈ વિચારી શકો છો, તમે બાજુમાં બેઠા હો ટોટલ અને એના આંખ ઉપર પાટા બંધાયેલા હોય, આપણે વગર પાટે આંખો બંધ કરી દેવી પડે આટલી સ્પીડ જોઈને. તો મિત્રો પાટો બંધાઈ ગયો, જોરો સાકુએ પોતાની સીટ લઈ લીધી, ઓકે બાજુમાં ખૂબસૂરત પરી જેવી શ્વેતલાના પણ બેસી ગઈ અને કારની ચાવી નાખતા પહેલા તેને મેડમને વિશ કરી, હલો મેડમ હાઉ આર યુ, હલો આઈ એમ વેરી ફાઇન. તો જોરો સાકુએ મેડમને જરા પ્રતિ ઘંટા હું ગાડીને દોડાવીશ, કઈ નઈ અને પાછો બેસી ગયા, ગાડી ચાલુ કરી. હવે એના કાનની અંદર એક ઇયરફોન આપવામાં આવ્યા હતા, એ ઇયરફોનથી એને ગાઈડ કરવામાં આવતો હતો કે ડાબી બાજુ જાઉં, જમણી બાજુ જાઉં, સીધું જાઉં, કેવી ઓકે. તો એને માત્ર ફોલો કરીને બહારનો કોઈ જ અવાજ સંભળાતો નહોતો. તો મિત્રો સફર તો ચાલુ થઈ ગઈ, સફર ચાલુ થયાના થોડી મિનિટો થોડી સેકન્ડો ગઈ હશે તો 90 ની સ્પીડ પર ગાડી તો દોડવા માંડી, ભાગવા માંડી. અને મિત્રો એને ઘણો સાપુ પાસે ડર લાગી રહ્યો હતો, કેમ બોલી અચાનક બન્યું એવું હતું કે ગઈકાલે રાત્રે તેને એક આભાસ થયો. ઓહો સ્ટોરી છે જી, કંઈક ઘટના તો બનશે ને, બનવી જ જોઈએ, એની વગર મજા કેવી રીતે આવશે. એમાં એવો એને આભાસ થયો કે આકાશી ઉપર ચડી ગયો છે, આકાશી ઉપરથી જાડું એવું દોરડું નીચે નાખ્યું તેને. ઓહો અને નીચે એક નાનો એવો છોકરો ઉભેલો હતો, છોકરો 22 ફૂટ ઉપર ચડી ગયો અને બરાબર 22 ફૂટ ઉપર ઝટકો ખાઈને ઉભો થઈ ગયો, આ જોવા લાગ્યો. પછી એને ખબર પડી કે આ તો સપનું હતું. તો સપનામાં પછી એને પટ્ટી કાઢી કે રવા દીધી? તમે વાર્તામાં ધ્યાન નથી આપી રહ્યા,
આપણે એક વાત કરી છે કે ગઈકાલે એને આભાસ થયો તો એ આભાસમાં એને પટ્ટી રવા દીધી કે કાઢી. અરે ભાઈ ઘરમાં હું કામ પટ્ટી બાંધીને પડે, હવાલ છો તમે તો. હા તો આ સ્ટોરીની અંદરમાં અત્યારે એ ત્યાં બેઠો તો જ્યારે કાર ઉપર સમજ્યારે એને યાદ આવ્યું. ઓકે મૂંઝવણ દૂર થઈ તમારી? વ્યુઅર્સને ક્લેરિફાય તો કરવું પડે ને, એના મનમાં મારી કરતા વધારે સવાલ. અરે એટલે હું તમને કાઢતો નથી, તમારી વાત શાંતિથી સાંભળું છું, તમારા ક્વેશ્ચનના જવાબ આપું છું કે શું બન્યું. તો બન્યું એવું કે 22 ફૂટ ઉપર ચડ્યા પછી દોટુ આત્માથી સંતી ગયું, કોઈ પટ્ટી નથી બાંધેલી, ઘરમાં બેઠેલો હતો એને એવો ભાસ થયો, અને એ ધડામ કરતો જે અવાજ આવ્યો ત્યારે એને ખબર પડી કે પોતે સપનામાંથી જાગી ગયો છે. અને એને કળ વળે એટલા માટે થોડુંક પાણી પીધું, આજુબાજુ જોયું, અને પછી એને થોડીક હોશ આવી એટલે એને જોયું કે ચાલો આ શું સંકેત છે, આજે કેમ કોઈ વસ્તુ ને આવું કેમ સપનું આવ્યું, આ સંકેતનો મિનિંગ શું છે. દોસ્તો ભલભલા માણસોને સંકેત આવતા નથી, અને આવે તો સમજાતા નથી, અને સમજાય તો રાઈટ ટાઈમ ઉપર એની માટેનું કોઈ એક્શન એના માઇન્ડમાં તૈયાર નથી થતું. બરાબર છે, એમ આઈ રાઈટ? યસ 100%. કોઈ ગૂંચવણ તો નથી ને? જરા બી હા. હવે શું થાય છે, ગાડી તો જઈ રહી છે, ઓકે, શેતાના બાજુમાં બેઠેલી છે, અને કાનમાં ઇયરફોન છે, માથા ઉપર પટ્ટી છે, આંખ ઉપર અંધકાર છવાયેલો છે, ગાડી 90ની સ્પીડ હતી, 90ની સ્પીડ ઉપરથી રફતાર એની વધી રહી છે અપ ટુ 120, અને આ સંકેતના વિશેને જ્યારે વિચાર આવ્યો ત્યારે એને એમ થયું કે આનો મિનિંગ શું થાય. તમે આવતા વિડીયોમાં જરૂર આવજો. બેલ્સો.ટીવી તમારા માટે દર વખતે ઇન્ટરેસ્ટિંગ વાર્તાઓ લાવતું રહે છે. હપ્તા નંબર 2 તમને બીજા વિડીયોમાં જોવા મળશે, અને હપ્તા નંબર 2માં શું આવે છે એ જાણવા માટે માત્ર તમારે જોવાનું છે બેલ્સો.ટીવી. ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમારે ડાઉનલોડ કરવાની, અધરવાઇઝ ડાઉનલોડ નથી કરવાની, ગૂગલ પર જવાનું અને ડાયરેક્ટલી બેલ્સો.ટીવી પ્રકારનું ડાઉનલોડ નથી. આ સમજી ગયા ને? હવે ડાયરેક્ટલી ગૂગલ ઉપર તમે લોગિન કરો. બસ તો મળીએ ફરીથી આપણે બહુ જલ્દી. બાય બાય બાય.